नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे मध्यक शोधवानी सीधी रीत शीखी गया अने ते सिवाय धारेला मध्यकनी रीतनुं सूत्र पण शीख्या हता अने एक बे एक्जाम्पल पण जोया हता। आजना वीडियो में आपणे धारेला मध्यकनी रीतना वधु एक्जाम्पल लईशुं। तो आपणी सामे स्वाध्याय 14.1 एक्जाम्पल नंबर 4 छे, एनी रकम पाठ्यपुस्तकमां आपेली छे के 30 મહિલાઓનો શારીરિક તપાસ માટે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો દર શોધવામાં આવે, માપવામાં આવે છે, એની નોંધ કરવામાં આવે છે। તો આપણને એ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનું રકમમાં પૂછેલું છે। અહીં આપણે એની રકમ દર્શાવેલી છે કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા એનો વર્ગ આપેલો છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, એ પ્રમાણે વર્ગો દર્શાવેલા છે। અને મહિલાઓની સંખ્યા, તો મહિલાઓની સંખ્યા પણ અહીં આપણને સામે દર્શાવેલી છે। હવે આપણને કયા કયા ખાના દર્શાવવાના છે એ આપણે સૂત્રથી વિચારીશું તો આપણને સરળ પડશે। તો ધારેલા મધ્યકની રીતનું આપણે સૌ પ્રથમ સૂત્ર લખીએ। મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફ આઈ, આ આપણા માટે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે। અહીં આપણે જોઈ શકીએ એફ આઈ આપણને રકમમાં આપેલા છે આવૃત્તિનું ખાનું। ત્યારબાદ ડીઆઈ આપણા માટે શું છે, તો ડીઆઈનું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ। હવે ડીઆઈ શોધવા હોય તો એક્સઆઈ પણ હોવા જોઈએ અને એ પણ હોવા જોઈએ। તો સૌ પ્રથમ એક્સઆઈ વિચારીએ તો એક્સઆઈ આપણા માટે શું છે, મધ્ય કિંમત છે, અને એટલે આપણે એક્સઆઈ એટલે મધ્ય કિંમતનું અહીં ખાનું બનાવવું પડશે। ત્યારબાદ એ ક્યાંથી લાવીશું, તો એ આપણા માટે ધારેલો મધ્યક છે, એ મધ્ય કિંમતવાળા ખાનામાંથી આપણે ધારી શકીએ। તો આમ જો આપણે ડીઆઈનું ખાનું બનાવવું હોય તો આપણે એક્સઆઈ એટલે મધ્ય કિંમતનું ખાનું હોવું જોઈએ। તો આપણે સૌ પ્રથમ મધ્ય કિંમતનું ટેબલ બનાવીએ, મધ્ય કિંમત એક્સઆઈ। મધ્ય કિંમત આપણે અગાઉ શીખી ગયા, મધ્ય કિંમત કઈ રીતે શોધાય, તો જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એ વર્ગની અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા એને બે વડે ભાગીએ એટલે આપણને મધ્ય કિંમત મળશે। એટલે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીએ અને એને બે વડે આપણે ભાગીએ। એ પહેલાં વર્ગની વાત કરીએ, 65 અને 68નો સરવાળો કરીએ, 8 ને 5 13નો તગડો, વધી આવીએ 1 6 6 12 ને 1 13, કેટલા થશે 133, એને બે વડે ભાગીએ આપણે અહીં રકમમાં। અહીં સરવાળા ભાગાકાર બધી નાનામાં નાની ગણતરી કેમ દર્શાવીએ છીએ કે ઘણી વખત આપણને ગણતરીમાં ભૂલ થાય તો આપણે જવાબ સુધી પહોંચી શકતા નથી, એનો અર્થ એટલે જ આપણે અહીં નાનામાં નાની ગણતરી દર્શાવવાનો પ્રયત્ન કરે। જો તમને ડાયરેક્ટ આવે તો તમે ડાયરેક્ટ પણ અહીં ટેબલમાં લખી શકો છો, ના આવે તો આ ગણતરી આપણે રકમમાં કરીને પણ દર્શાવી શકીએ છીએ। તો 133ને બે વડે ભાગીએ, તો 2 6 12, 13માંથી 12 જશે 1, ઉપરથી 3 નીચે લાવીએ, ફરી 2 6 12, 13માંથી 12 જશે 1, અહીં 1ને 2 વડે ન ભાગી શકાય, 0 મૂકીશું, અહીં દશાંશ ચિહ્ન આવશે, 2 5 10, કેટલા આવશે, 10 માંથી 10 જશે તો 0, એટલે આપણે શેષ કેટલી મળે છે 0। આમ કેટલો આવે છે, પહેલી મધ્ય કિંમત કેટલી આવશે, 66.5 આવશે। ત્યારબાદ બીજા વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો ફરી અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે ત્રીજા વર્ગની પણ અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરશું એટલે આપણને મધ્ય કિંમત મળશે। હવે આપણે અગાઉ શીખી ગયા, જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય, વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમામાંથી અધસીમા આપણે બાદ કરીએ એટલે બાદબાકી સરખી મળે, તો આપણે એટલા જે બાદબાકી મળે, જેટલી વર્ગ લંબાઈ મળે એટલા ઉમેરી દઈએ, તો આપણે ડાયરેક્ટ મધ્ય કિંમત દરેક વર્ગની આવી જશે, પણ પહેલા વર્ગની જ આપણે શોધવી પડશે ગણતરી કરીને। તો અહીં આપણે અહીં જોઈ શકીએ કે 68માંથી 65 બાદ કરીએ કેટલા આવે છે, 3, એટલે 71માંથી 68 બાદ કરીએ તો 3, 74માંથી 71 બાદ કરીએ તો પણ 3, 77માંથી 74 બાદ કરીએ 3, એટલે આપણે જોઈ શકીએ દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી છે અને કેટલી છે, 3 છે, એટલે આપણે 3 3 ઉમેરી દઈએ એટલે આપણે ડાયરેક્ટ મધ્ય કિંમત દરેક વર્ગની મળી જશે। 66માં 3 ઉમેરીએ તો 69.5, 69માં 3 ઉમેરીએ તો 72.5, 72માં 3 ઉમેરીએ તો 75.5, 78.5, 81.5 અને 84.5, આ આપણને મધ્ય કિંમત દરેક વર્ગની આવી ગઈ। ત્યારબાદ આપણે એની જરૂર પડશે કે એના પછી આપણે ડીઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ, હવે એક્સઆઈ તો આપણને આવી ગયા, મધ્ય કિંમત એ ક્યાંથી લાવીશું, એ એટલે આપણા માટે ધારેલો મધ્યક છે, એ મધ્ય કિંમતવાળા ખાનામાંથી આપણે કોઈ પણ કિંમત ધારી શકીએ, શક્ય હોય તો આપણે એક વચ્ચેની કિંમત લઈએ, એની કિંમત કેટલી ધારીએ, 75.5। તો આપણે હવે અહીં બાદબાકી દર્શાવે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, ચલો પહેલા વર્ગની આપણે ડીઆઈ અહીં મળશે, બીજા વર્ગનું એ રીતે દરેક વર્ગની ક્રમશ આપણે ડીઆઈ શોધવાનો પ્રયત્ન કરીએ। પહેલાં માટે ડીઆઈનું સૂત્ર એક્સઆઈ, એક્સઆઈ કેટલા છે, 66.5, માઇનસ એ કેટલા છે, 75.5,
હવે ડાયરેક્ટ બાદબાકી ફાવે ડાયરેક્ટ પણ કરી શકો છો, ન ફાવે તો આપણે સાદી બાદબાકી દર્શાવીએ. 75.5માંથી 66.5 બાદ કરીએ, 5 માંથી 5 જશે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીં 6 આવશે, અહીં 10, 10 ને 5 15, 10 ને 5 15, 15 માંથી 6 જશે તો 9, અહીં 6 માંથી 6 જશે 0, એટલે કેટલા આવે છે, 9 આવે છે. પણ આપણને ખ્યાલ છે સરવાળા બાદબાકી કરીએ જ્યારે જવાબમાં મોટા પદનું ચિહ્ન, 75 મોટા છે એનું ચિહ્ન માઇનસ છે, એટલે આપણે કેટલા દર્શાવીએ, માઇનસ. એ રીતે બીજા માટે શોધીએ આપણે xi કેટલા છે, 69.5 માઇનસ એ આપણા માટે કેટલા છે, 75.5. તો 75.5માંથી 69.5 બાદ કરીએ, 5 માંથી 5 જશે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીં 6 આવશે, અહીં 10, 10 ને 5 15, 15 માંથી 9 જશે કેટલા આવશે, 6, એટલે અહીં આપણને કેટલા મળે છે, 6 મળે છે. અહીં પણ મોટા પદનું ચિહ્ન, 75 મોટા છે એનું ચિહ્ન માઇનસ આવશે. એ રીતે આપણે આની બાદ બાકી કરીએ, 72.5માંથી 75.5 બાદ કરીએ કેટલા આવશે, માઇનસ 3. હવે આના માટે ડીઆઈ કેટલા આવશે તો અહીં આપણે જોઈ શકીએ. તો આના માટે xi પણ 75.5 છે અને એની કિંમત પણ કેટલી છે, 75.5, એટલે 75.5માંથી 75.5 બાદ કરીએ એટલે કેટલા મળશે, 0 મળશે. એ રીતે હવે આના માટે ડીઆઈ શોધીએ તો 78.5માંથી 75.5 બાદ કરવા પડશે. કેમ, પહેલાં xi લખવાના છે, xi કેટલા છે, 78.5 માઇનસ એ, તો એ કેટલા છે, 75.5, એટલે 78.5માંથી 75.5 બાદ કરીએ એટલે કેટલા મળશે, +3 મળશે. એટલે 81.5માંથી 75.5 બાદ કરીએ તો +6 મળશે, નહીં કેટલા મળશે, +9 મળશે. ન ખ્યાલ આવે તો આપણે રફકામમાં અગાઉ બે બાદબાકી દર્શાવી, એ રીતે પણ બાદબાકી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ડીઆઈની કિંમતો મળી જાય છે. હવે આપણે fi અને diના ગુણાકારની જરૂર પડશે. કેમ, સૂત્રમાં આપણને fi અને diના ગુણાકારની કિંમતો પણ માંગેલી છે. અહીં 2 નવા 18 થશે, 6 ચોક 24 થશે, 3 તરી 9 થશે, 8નો 0 સાથે ગુણાકાર 0, કેમકે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેટલો થાય છે, 0. અહીં 7 તરી 21 થશે, 6 ચોક 24 અને 2 નવા 18 થશે. પછી આપણે સિગ્મા એટલે સરવાળો, કોનો સરવાળો છે, fi અને diના ગુણાકારનો સરવાળો. તો આપણે fi અને diના ગુણાકારનો સરવાળો સિગ્મા fi di એ નીચે દર્શાવીએ. પહેલાં માઇનસવાળા પદો છે એના માઇનસ સરવાળો માઇનસ તરીકે દર્શાવીએ. 9 અને 4 13, 13 ને 8 21 ને 1 વધી આવી 2 2 ને 3 ને 2 5 કેટલા મળે છે, 51. એ રીતે પ્લસવાળા પદો છે એનો સરવાળો આપણે પ્લસ તરીકે દર્શાવીએ. 4 અને 1 5, 5 ને 8 13નો 3 વધી આવી 2 ને 1 3 ને 2 5 ને 1 6, એટલે કેટલા મળશે, +63. ખાસ ધ્યાન શું રાખવાનું છે, માઇનસવાળા પદોનો સરવાળો માઇનસ, પ્લસવાળા પદોનો સરવાળો પ્લસ. હવે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે. 63માંથી 51 બાદ કરીએ એટલે કેટલા આવશે, 12 આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન, 63 મોટા છે એનું ચિહ્ન પ્લસ છે, એટલે કેટલા દર્શાવીએ, +12. હવે આપણે સૂત્ર તરફ જઈએ તો એ પણ આવી ગયા આપણી પાસે, સિગ્મા fi diનો એટલે એનો સરવાળો પણ આવી ગયો. હવે કોની જરૂર છે, સિગ્મા fiની. અહીં આપણે સિગ્મા fi દર્શાવીએ. સિગ્મા fi એટલે કે આ જે આવૃત્તિ આપેલી છે એનો સરવાળો. 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28 ને 2 30. કેટલા મળશે, સિગ્મા fi 30. અને જો અહીંથી ના લખવા તો રકમમાં પણ આપેલું છે કેટલી મહિલાઓની દાખતરી તપાસ કરવામાં આવે છે, 30 મહિલાઓની. તો આપણે એના ઉપરથી પણ ખ્યાલ આવે કે કુલ આવૃત્તિ કેટલી લઈશું, 30 લઈશું. હવે આપણે ગણતરી દર્શાવીએ. સૌ પ્રથમ આપણે એની કિંમત કઈ ધારી છે, 75.5 અહીં દર્શાવી દઈએ. અહીં ધારેલો મધ્યક ધારેલા મધ્યકને આપણે એ કહીશું. એની કિંમત આપણે કેટલી ધારી છે, 75.5 દર્શાવીએ. 75.5 હવે બધી કિંમતો મૂકીએ. એની કિંમત 75.5 પ્લસ સિગ્મા fi di કેટલા આવે છે, 12 આવે છે, ભાગ્યા સિગ્મા fi કેટલા આવે છે, 30 આવે છે. 75.5 ત્યાંના ત્યાં 12ના અવયવ પાડી દઈએ, 4 તરી 12, અહીં 30ના અવયવ પાડી દઈએ, 3 દાન 30,
75 पॉइंट 5 त्याना त्या प्लस पण त्याना त्या ए 3 3 कैंसल થઈ જશે એટલે કેટલા આવશે 4 ભાગ્યા 10 75.5 4 ભાગ્યા 10 એટલે કેટલા થશે 1 શૂન્ય એટલે એક અંકની આગળ પોઈન્ટ મૂકી એટલે 0.4 આવશે 75.5 માં આપણે 0.4 ઉમેરીએ જ્યારે સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય તો ખાસ ધ્યાન રાખવાનું દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ એટલે સરવાળા બાદબાકી ખોટા નહીં પડે 4 ને 5 9 પોઈન્ટની નીચે પોઈન્ટ અહીં 5 અહીં કેટલા આવશે 7 એટલે કેટલા આવે છે 75.9 તો આમ આપણને મધ્યક કેટલો મળે છે એક્સ બાર બરાબર 75.9 હવે રકમમાં આપણને શું પૂછ્યું છે મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક તો અહીં આપણે છેલ્લે જે પૂછ્યું હોય એ રકમમાં છેલ્લે દર્શાવવું પડશે આમ પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક 75.9 છે ત્યારબાદ મિત્રો આપણે ખૂટતી આવૃત્તિને એક એક્ઝામ્પલ લઈએ સ્વાધ્યાય 14.1માં એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે નીચેનું આવૃત્તિ વિતરણ બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે રકમમાં જે માહિતી આપેલી છે એ બાળકોને દૈનિક ખિસ્સા ભથ્થું એટલે ખિસ્સા ખર્ચ કેટલો મળે છે એની માહિતી દર્શાવેલી છે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે તો ખૂટતી આવૃત્તિ એફ શોધો હવે આપણને રકમમાં મધ્યક શરૂઆતથી આપેલો એટલે મધ્યક શોધવાનો નથી તો અહીં આપણને આ પ્રમાણે દૈનિક ખિસ્સા ભથ્થાનો વર્ગ આપેલો છે 11 થી 13 એની આવૃત્તિ આપેલી 7 13 થી 15નો વર્ગ હોય એની આવૃત્તિ કેટલી છે 6 15 થી 17નો વર્ગ હોય એની આવૃત્તિ છે 9 એ રીતે આપણને દરેક વર્ગ આપેલો છે એની સામે આવૃત્તિ દર્શાવેલી છે હવે રકમમાં શું પૂછ્યું છે કે ખૂટતી આવૃત્તિ એફ અહીં આપણને એક આવૃત્તિ એટલે કે એફની કિંમત 19 થી 21નો વર્ગ છે એની સામેની આવૃત્તિ આપણને આપેલી નથી તે એ આવૃત્તિની કિંમત આપણે શોધવાની છે હવે આપણે થોડું રકમમાં લોજિક વિચારીએ જો આપણે એફ શોધવાના છે જ્યારે રકમમાં એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણને એક માહિતી આપેલી હશે ધારો કે મધ્યક આપેલો છે ઘણી વખત બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય છે રકમની અંદર બે કિંમતો આપેલી હશે કોઈ પણ તો આપણે કેટલી ખૂટતી આવૃત્તિ શોધવાની છે એ જોઈ લેવાની એના ઉપરથી રકમમાં એટલી કિંમતો આપણને આપેલી હશે એટલે આપણે ગણતરીમાં થોડું સરળ રહેશે જો આપણે વિચારેલું હશે તો આપણને દાખલા સમજવામાં સરળ પડશે અહીં આપણે એક ખૂટતી આવૃત્તિ શોધવાની છે તેની સામે આપણને મધ્યક 18 આપેલો છે જો બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોત તો બે કિંમતો આપણને રકમમાં આપેલી હોત હવે આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવો હોય તો આપણું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ આ આપણું સૂત્ર છે સૌપ્રથમ આપણે મધ્ય કિંમતનું ખાનું બનાવીએ મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ મધ્ય કિંમત કઈ રીતે મળશે જે વર્ગની મધ્ય કિંમત શોધવાની હોય એની અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અહીં આપણે અધસીમા 11 ઉર્ધ્વસીમા કેટલી છે 13 13 ને 11 24 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે 12 એટલે જે 15 ને 13 28 28 ભાગ્યા 2 એટલે કે 14 હવે આપણે જોઈ શકીએ દરેકની વર્ગ લંબાઈ સરખી છે કેમ 13માંથી 11 બાદ કરીએ 2 આવે છે 15માંથી 13 બાદ કરીએ 2 અહીં દરેક જગ્યાએ બાદબાકી આપણને કેટલી મળે છે 2 મળે છે એટલે વર્ગ લંબાઈ 2 છે એટલે આપણે દરેકમાં 2 2 ઉમેરી દઈએ 14 ને 2 16 16 ને 2 18 18 ને 2 20 20 ને 2 22 22 ને 2 24 દરેક વર્ગની આપણને મધ્ય કિંમત મળી જાય છે હવે આપણે એની કિંમત ધારવાની છે કેમ આપણે ડીઆઈનું સૂત્ર છે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એક્સઆઈ તો આવી ગયા પણ એ ક્યાંથી એ એટલે આપણે મળે ધારેલો મધ્યક થશે હવે એની કિંમત કઈ ધારવાની તો આમ તો આપણે જો ખૂટતી આવૃત્તિવાળો દાખલો ના હોય તો મધ્ય કિંમતવાળા ખાનામાંથી કોઈ પણ કિંમત લઈ શકીએ પણ જ્યારે ખૂટતી આવૃત્તિવાળો દાખલો આવે ત્યારે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેની મધ્ય કિંમત હોય એને આપણે એ તરીકે લેવાના છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ખૂટતી આવૃત્તિ દાખલામાં આપણે એની કિંમત કેટલી લઈશું 20 લઈશું જો ખૂટતી આવૃત્તિ અહીં આપેલી હોય તેની સામે એ આપણે 18 લઈએ જો ખૂટતી આવૃત્તિ અહીં આપેલી હોય તેની સામેની કિંમત આપણે એ લેવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને જો ખૂટતી આવૃત્તિવાળો દાખલો ના હોય તો પછી આપણે એની કિંમત ગમે તે દર્શાવી શકીએ હવે આપણે એક્સઆઈ માઇનસ એ પ્રમાણે ગણતરી કરીએ એક્સઆઈ કેટલા છે 12 માઇનસ એ એટલે કેટલા છે 20 12માંથી 20 જાય એટલે કે માઇનસ 8 એટલે આપણને ખ્યાલ છે 20માંથી 12 જશે 8 આવશે મોટા પદનું ચિહ્ન એટલે માઇનસ 8
જે 14માંથી 20 જશે તો માઇનસ 6 એની ગણતરી આપણે અગાઉના દાખલામાં રકમમાં દર્શાવી છે એ પ્રમાણે કરી શકો છો. 16માંથી 20 જશે તો માઇનસ 4, 18માંથી 20 જશે તો માઇનસ 2, એ રીતે 20માંથી 20 જશે કેટલા આવશે? 0 આવશે. 22માંથી 20 જશે 2 અને 24માંથી 20 બાદ કરશું એટલે કેટલા આવશે? 4. આ રીતે આપણને DIનું ટેબલ મળી જાય છે. ત્યારબાદ આપણે FI અને DIનો ગુણાકાર દર્શાવવાનો છે. અહીં દર્શાવીએ FI ઇન્ટુ DI. ચલો FI અહીં છે અને DI આ રહ્યા, 7 8 56 પ્લસ માઇનસ માઇનસ, 6 6 36, 9 4 36, 13 2 26 થશે. એ એફનો 0 સાથે ગુણાકાર 0, 5 2 10 થશે અને 4 4 16 થશે. આ રીતે આપણને FIDI મળી જાય છે. હવે સિગ્મા FIDI, અહીં આપણે સિગ્મા FIDIની પહેલાં માઇનસવાળા પદોનો સરવાળો માઇનસ તરીકે દર્શાવીએ. 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 6 24, નો ચોગડો વધી આવી 2, 5 ને 2 7, 3 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 15, એટલે કેટલા આવે છે? 154. એટલે પ્લસવાળાનો સરવાળો દર્શાવીએ, 16 ને 10 26 થશે. હવે પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થશે. 154માંથી 26 આપણે બાદ કરીએ. 154 માઇનસ 26 કેમ? પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે એટલે આપણે બાદ બાકી કરવી પડશે. 4 માંથી 6 ના જાય એટલે અહીં 10 કો લઈએ, અહીં 4 આવશે, અહીં 10, 10 ને 4 14, 14માંથી 6 જશે તો 8, 4 માંથી 2 જશે 2, અહીં 1 આવશે એટલે કેટલા આવશે? 128 આવશે. મોટા પદનું ચિહ્ન, 154 મોટા થયેલું ચિહ્ન કયું છે? માઇનસ. સિગ્મા FIDI મળી ગયા. હવે કોની જરૂર છે? સિગ્મા FI. સિગ્મા FI એટલે આપણે એનો સરવાળો દર્શાવીએ. હવે અહીં આપણે જોઈ શકીએ એફ આપણા માટે ખૂટતી આવડતી, એટલે એફને આપણે પહેલાં લખી દઈએ અને પછી સરવાળો છે એટલે પ્લસ. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 40, 40 ને 4 44. તો આપણને સિગ્મા FI કેટલા મળે છે? એફ પ્લસ 44 મળે છે. અહીં આપણે હવે ગણતરીની શરૂઆત કરીએ. તો અહીં આપણને મધ્યક કેટલો આપેલી રકમમાં, જે કિંમત આપેલી સૌપ્રથમ દર્શાવી દઈએ. મધ્યક એક્સ બાર, જો આ રકમની કિંમતોને ધ્યાનમાં નહીં લે તો આપણે જવાબ સુધી નહીં પહોંચી શકીએ. એટલે ખાસ ખૂટતી આવડતીવાળો દાખલો હોય, રકમમાં જે કિંમત આપેલી હોય એ કિંમતનો આપણે ગણતરીમાં ઉપયોગ કરવાનો છે. કેટલા આપેલા છે? મધ્યક 18, એ એટલે આપણા માટે ધારેલો મધ્યક છે. કેટલા ધાર્યા છે આપણે? એની કિંમત 20 ધારી છે, આપણે દર્શાવી દઈએ 20. હવે દરેક જગ્યાએ કિંમત મૂકીએ. એક્સ બાર એટલે મધ્યક કેટલા આપેલા છે? 18. એ કેટલા આપેલા છે? 20. પ્લસ સિગ્મા FIDI, સિગ્મા FIDI કેટલા આવે છે? માઇનસ 128. જ્યારે માઇનસ 128 આવે તો આપણે આ રીતે નહીં દર્શાવીએ, એને કૌંસ દર્શાવી દઈશું. ભાગ્યા સિગ્મા FI, સિગ્મા FI કેટલા છે? એફ પ્લસ 44 છે. અહીં દર્શાવીએ એફ પ્લસ 44. હવે પ્લસ 20 આપણે એફને કરતાં બનાવવાના છે, તો સૌ પ્રથમ આપણે પ્લસ 20ને આ બાજુ લાવીએ તો માઇનસ 20 થશે. 18 માઇનસ 20, અહીં શું આવશે? પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થશે. માઇનસનું ચિહ્ન આવશે, પ્લસ માઇનસ માઇનસ, 128 ત્યાંના ત્યાં, છેદમાં કેટલા આવશે? એફ પ્લસ 44 આવશે. અહીં પ્લસનું ચિહ્ન છે નથી આપેલું, એટલે કઈ ચિહ્ન સમજવાનું? પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થશે. 20માંથી 18 જશે, કેટલા આવશે? 2. મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ આવશે. અહીં માઇનસ 128 ભાગ્યા એફ પ્લસ 44, બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, એટલે 128 ભાગ્યા એફ પ્લસ 44. હવે એફ પ્લસ 44 ભાગાકારમાં છે અને આપણે અહીં ગુણાકારમાં લઈ જઈએ, અહીં કૌંસ કરી દઈએ. ભાગાકારમાંથી પદને ગુણાકારમાં લઈ જઈએ એટલે 2 ત્યાંના ત્યાં, એફ પ્લસ 44 બરાબર 128. અહીં 2F થશે પ્લસ, અહીં 44 2 88 થશે. 2નો એફ સાથે ગુણાકાર કરેલો, 2F 2નો 44 સાથે ગુણાકાર કરેલો, 88 બરાબર 128. 2F ત્યાંના ત્યાં, પ્લસ 88 આ બાજુ જશે તો માઇનસ 88 થશે. 128માંથી 88 બાદ કરીએ. અહીં બાદ બાકી આપણને સરળ પડે એના માટે દર્શાવી છે. 8માંથી 8 જશે 0, 2માંથી 8 ને જે 10 કો લઈએ, અહીં 10 આવશે, 10 ને 2 12, 12માંથી 8 જશે તો 4, એટલે કેટલા આવશે? 40 આવશે. એટલે 2F બરાબર 40.
હવે આ એફ ને કરતા બનાવવા છે, બે ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ. એફ બરાબર 40/2, એફ બરાબર અહીં આપણે છેદ ઉડાડીએ 20 2 40 થશે. આમ આપણને ખૂટતી આવૃત્તિ કેટલી મળે છે? 20 મળે છે. રકમમાં પૂછી છે ખૂટતી આવૃત્તિની એફની કિંમત શોધો, તો આપણે દર્શાવીએ આમ ખૂટતી આવૃત્તિ બરાબર 20. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક બહારનું એક એક્ઝામ્પલ લઈએ. એની રકમ આ પ્રમાણે છે, 125 અવલોકનો ધરાવતા નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. અહીં આપણને વર્ગ આપેલો છે, રકમમાં આવૃત્તિ આપેલી છે. પહેલો વર્ગ છે 0 થી 4, એની આવૃત્તિ છે 3, પછી 5 થી 9, એની આવૃત્તિ છે 8. એથી આપણને દરેક વર્ગ આપેલા છે એની સામે આવૃત્તિ આપેલી છે. એ રકમમાં શું પછી ખૂટતી આવૃત્તિ, અહીં મળે જો આવૃત્તિનું ખાનું જોઈએ તો આપણને બે ખૂટતી આવૃત્તિ આપેલી છે, એક અહીં અને 15 થી 19 વર્ગની આવૃત્તિ રકમમાં આપેલી નથી. એ રીતે 30 થી 34 વર્ગની આવૃત્તિ રકમમાં આપેલી નથી. હવે જે ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે એને આપણે F1 અને F2 નામ આપી શકીએ, અથવા તો ભાઈ X અને Y કોઈ પણ બે નામ આપી શકીએ. અહીં આપણે X અને Y વડે દર્શાવીએ જે ખૂટતી આવૃત્તિ છે. અહીં ધારી લઈએ, ધારો કે 15 થી 19 વર્ગની ખૂટતી આવૃત્તિ X છે અને 30 થી 34 વર્ગની ખૂટતી આવૃત્તિ કેટલી છે Y, એટલે આપણે શરૂઆત એ પ્રમાણે કરવી પડશે. અહીં ધારો કે પંદર થી 19 વર્ગની ખૂટતી આવૃત્તિ X છે, તથા 30 થી 34 વર્ગની ખૂટતી આવૃત્તિ Y છે. હવે આપણે ધારેલા મધ્યકની રીતે એક્ઝામ્પલ ગણીએ તો આપણે મધ્ય કિંમતનું ખાનું બનાવવું પડશે. મધ્ય કિંમત X આવી, મધ્ય કિંમત આપણે કહી દઈએ 27 અધસીમા + ઉર્ધ્વસીમા / 2, 0 + 4 એટલે 4 / 2 એટલે કે 2 આવશે, 5 ને 9 14, 14 ને 8 7. હવે અગાઉ આપણે શું શીખ્યા હતા કે જો સમાન વર્ગ લંબાઈ હોય એટલા ઉમેરી દેવાના, એટલે પણ અહીં આપણે જોઈ શકીએ વર્ગ લંબાઈ 4 માંથી 0 બાદ કરીએ 4 એ રીતે નહીં મળીએ, કેમ અહીં અસત્તર વર્ગો, અસત્તર વર્ગો એટલે કે અહીં ઉર્ધ્વસીમા 4 છે, જ્યારે અધસીમા કેટલી છે 5. જો ઉર્ધ્વસીમા અને અધસીમા સરખી હોય તો આપણે ડાયરેક્ટ જે બાદબાકી કરીએ જે વર્ગ લંબાઈ મળે એ આપણે ડાયરેક્ટ ઉમેરી શકીએ, પણ અહીં અસત્તર વર્ગો છે, અસત્તર વર્ગો એટલે આપણે વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ, એ રીતે આપણે બાદબાકી કરશું અને જે કિંમત મળે એ આપણે વર્ગ લંબાઈ કહેવાશે. તો આપણે એ રકમમાં સમજીએ, પહેલો વર્ગ કયો છે 0 થી 4, એ રીતે બીજો વર્ગ કયો છે 5 થી 9, ત્રીજો વર્ગ કયો છે 10 થી 14, આપણા માટે વર્ગો છે. હવે ધારો કે આપણે આ વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી છે, તો અહીં જે અસત્તર વર્ગો છે તો આપણે એને અધસીમા અને અધસીમા બિંદુમાં ફેરવવી પડે, ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુમાં ફેરવવા પડે. અહીં 5 આપણા માટે અધસીમા છે, અધસીમા બિંદુ ક્યારે મળશે તો અહીં 0.5 બાદ કરીએ, એટલે 5 માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા મળશે 4.5. પછી અહીં 9 છે, આ ઉર્ધ્વસીમા છે, ઉર્ધ્વસીમા ઉપરથી ઉર્ધ્વસીમા બિંદુ કઈ રીતે મળશે, તો 9માં આપણે 0.5 ઉમેરીએ એટલે કેટલા થશે 9.5, એટલે આપણો વર્ગ કયો થયો અહીં અધસીમા ઉર્ધ્વસીમાથી. હવે અધસીમા બિંદુ કયું મળ્યું 4.5 મળ્યું અને ઉર્ધ્વસીમા બિંદુ કયું મળ્યું 9.5. હવે આની જ્યારે આપણે બાદબાકી કરશું, ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરશું ત્યારે આપણને વર્ગ લંબાઈ મળશે, એટલે આપણે એ બાદબાકી કરીએ 9.5માંથી 4.5 બાદ કરીએ, 5માંથી 5 જશે 0, એમ પોઈન્ટની નીચે પોઈન્ટ, 9માંથી 4 જશે 5, એટલે આપણને આમ વર્ગ લંબાઈ કેટલી મળે છે 5. અગાઉના દાખલામાં આપણને બધા 17 વર્ગો આપેલા હતા, એટલે આપણે ડાયરેક્ટ બાદબાકી કરીને આપણે જેટલા હોય એટલા ઉમેરતા હતા, પણ જો અહીં અસત્તર વર્ગો છે ડાયરેક્ટ ઉમેરવા જશો તો જવાબ કેટલો આવશે ખોટો આવશે, એટલે અહીં આપણને અધસીમા અને અધસીમા બિંદુમાં કઈ રીતે ફેરવ્યા, જે અધસીમા આપેલા હોય એમાંથી 0.5 બાદ કર્યા એટલે આપણને 4.5 બાદ મળ્યા, અને જે ઉર્ધ્વસીમા હોય ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના છે એટલે ઉમેર્યા એટલે આપણને કેટલા મળે 9.5. આમ આપણો વર્ગ કયો બન્યો, પહેલાં 5 અને 9 હતો, ફેરવ્યા પછી કયો બન્યો 4.5 થી 9.5.
હવે આપણે વર્ગ લંબાઈ શોધવાનો પ્રયત્ન કરીએ. જે 9. ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધ સીમા બિંદુ બાદ કરીએ, એ બાદબાકી કરીએ, કેટલા મળે છે? 5. એટલે આપણે વર્ગ લંબાઈ કેટલી કહેવાશે? 5. જો ડાયરેક્ટ અહીંયા 17 વર્ગોમાં ડાયરેક્ટ બાદબાકી કરશો, કેટલા મળે છે? 4. અને જો 4 ઉમેરવા જઈશું તો મધ્ય કિંમત આપણને ખોટી મળશે. તો આપણે આ પ્રમાણે 17 વર્ગો હોય તો અધસીમાને અધસીમા બિંદુમાં ફેરવવાના, ઉર્ધ્વ સીમાને ઉર્ધ્વ સીમા બિંદુમાં ફેરવવાના, અને પછી બાદબાકી કરીને જે વર્ગ મળે કેટલો મળે છે? 5 મળે. એટલે હવે આપણે જોઈએ 2 અને 5 7, 7 અને 5 12, દરેક જગ્યાએ અહીં આપણને 5 થશે એટલે 5 ઉમેરી દઈએ. 7 અને 5 12, 12 અને 5 17, 17 અને 5 22, 22 અને 5 27, 27 અને 5 32, 32 અને 5 37, 37 અને 5 42. હવે ત્યારબાદ આપણે DIનું ખાનું બનાવવાનું છે. DI બરાબર XI માઇનસ A. હવે XI તો આપણી પાસે આવી ગયા, એ ક્યાંથી લાવીશું? તો એ આપણે અગાઉના દાખલામાં ચર્ચા કરી, જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેની કિંમત આપણે A લેવાની. અહીં પણ પરંતુ અહીં 2 ખૂટતી આવૃત્તિ છે, એક X છે બીજી Y, એની સામેની કોઈ પણ કિંમત આપણે A લઈ શકીએ, કાં તો 17 લઈ શકીએ અથવા તો 32 લઈ શકીએ. પણ જો એ સિવાયની કિંમતો લેશો તો ગણતરીમાં ભૂલ થશે અને જવાબ સુધી પહોંચી શકશો નહીં. અહીં આપણે પહેલી ખૂટતી આવડતી કઈ છે? X. એની સામે આપણે 17 છે એટલે મધ્ય, આ આપણે 17ને આપણે ધારેલો મધ્યક એટલે કે A વડે દર્શાવીએ. હવે દરેકની આપણે બાદબાકી કરીએ. XI માઇનસ A એટલે 2 - 17 એટલે કેટલા થશે? -15. 7 - 17 એટલે કેટલા થશે? -10. 12 - 17 એટલે કેટલા આવશે? -5 આવશે. એટલે 17 - 17 એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે જે ધારેલો મધ્યક હોય એની સામે આપણે DIની કિંમત કેટલી લેવાની છે? 0 લેવાની છે. હવે XI માઇનસ A, આ સૂત્રને ખાસ ધ્યાન રાખવાનું. XI એટલે આ કિંમત મૂકવાની છે, અને A એટલે આપણે દરેકની કિંમત જે ધારી હોય, દરેક દાખલામાં દરેક ગણતરીમાં Aની કિંમત જે ધારી હોય એ જ મૂકવાની છે. 22 - 17 એટલે કેટલા આવશે? 5. 27 - 17 એટલે 10. 32 - 17 જશે તો 15. 37 - 17 એટલે 20, ને 42 - 17 એટલે કે 25 આવશે. તો આ રીતે આપણને DI મળી ગયા. હવે આપણે FI અને DIના ગુણાકારનું ખાનું, FI એટલે આપણા માટે બીજા નંબરનું ખાનું છે આવૃત્તિનું, DI એટલે આપણે જે શોધ્યું છે. 15 × 45 થશે, 8 × 10 = 80 થશે, 12 × 5 = 60 થશે. એક્સનો 0 સાથે ગુણાકાર કેટલો આવશે? 0 આવશે. 35 × 5 કરીએ, આપણને ખબર છે, ન ખ્યાલ આવે તો 35 × 5 ડાયરેક્ટ ફાવતું હોય તો પણ કરી શકો. 25 નો 5 વધી આવી 2 5 15 ને 2 17 એટલે 175. 21 × 210, 15 નો y સાથે ગુણાકાર એટલે 15y લખવાના છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, 15નો કોઈ પણ સંખ્યાનો y સાથે ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો ચલ સાથે ગુણાકાર થાય, ચલ એટલે કે એક્સ વાય હોય કે ધારો કે આવૃત્તિ F1 લઈએ, તો આપણે એ સંખ્યા જોડે એ કિંમત આપણે જે ચલ આપેલો હોય કે જે અજ્ઞાત સંખ્યા હોય આપણે દર્શાવી દેવાની છે. 20 × 6 = 120, 25 × 2 = 50. આ આપણું ટેબલ તૈયાર થઈ ગયું. હવે આપણે સૂત્ર લખીએ અને એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. ધારેલા મધ્યકનું સૂત્ર, મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર કયું છે? મધ્યક X̅ A + σFIDI/σFI. આ આપણું સૂત્ર હતું. એની કિંમત આપણે ધારી લીધી છે. ત્યારબાદ σFIDI, તો σFIDI આપણે અહીં સરવાળા તરીકે દર્શાવીએ. -વાળાનો સરવાળો 5, 6, 8, 14, 14 ને 4, 18 એટલે 185 આવે છે. પછી 15y છે તો 15yને આપણે છેલ્લે લખી દઈએ, +15y. ત્યારબાદ +વાળી સંખ્યાનો સરવાળો 5, 5 નો 0 સાથે સરવાળો એટલે કેટલો થશે? 5 થશે. 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 5 15 નો 5 વધી આવી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 1 5 એટલે કેટલા આવશે? 555 આવશે એટલે +555. અહીં 15y ત્યાંના ત્યાં રહેશે. અહીં +-માઇનસ એટલે બાદબાકી થશે. 555માંથી 185 આપણે એ રકમમાં બાદ કરીએ. 5 - 5 જશે 0, 5 - 8 = 10 કો લઈએ, અહીં 4 આવશે, અહીં 10, 10 ને 5 15 - 8 જશે 7, 4 - 1 જશે કેટલા આવશે? 3 એટલે 370 આવશે. મોટી સંખ્યાની ચિહ્ન 555 મોટા છે એનું ચિહ્ન કયું આવશે? પ્લસ ચિહ્ન નહીં દર્શાવો તો પણ ચાલશે. σFIDI આવી ગયા. હવે કોની જરૂર છે? σFI. σFI એટલે આપણે અહીં
सरवाळो करीए, एक्स अने वाई नो सरवाळो आपणे एक्स प्लस वाई तरीके दर्शावीए, बाकीनी जे आ एक्स अने वाई आपणे दर्शावी दीधा, हवे एना सिवायनी जे संख्या छे तेनो सरवाळो करीए, त्रण ने आठ अगियार, अगियार ने बे तेर, तेर ने पाँच अठार, अठार ने एक ओगणीस, ओगणीस ने छ पच्चीस, पच्चीस ने बे सत्यावीस नो सातड़ो, वधी आवी बे, बे ने एक त्रण, त्रण ने त्रण छ, छ ने बे आठ, એટલે કેટલા આવશે સત્યાસી. આ આ રીતે આપણને સિગ્મા એફ આઈ કેટલા મળ્યા, એક્સ પ્લસ વાય પ્લસ સત્યાવીસ, સત્યાસી. હવે આપણને રકમમાં શું પૂછ્યું છે, ખૂટતી આવડતી શોધવાની છે. બે ખૂટતી આવડતી છે, એક્સ અને વાય. તો જ્યારે આપણે ગણતરી કરવાની હોય ત્યારે બે ખૂટતી આવડતી હોય ત્યારે રકમમાં બે કિંમતો આપેલી હશે. આપણે જોઈ શકીએ કિંમત કઈ આપેલી, એકસો પચીસ અવલોકનો. હવે આ આપણને શું આપેલી છે, કુલ આવડતી. કુલ આવડતી એટલે કે સિગ્મા એફ આઈ આપેલા છે, એટલે કુલ આવડતી એકસો પચીસ આપેલી છે. અને જ્યારે મધ્યક કેટલો આપેલો છે, બાવીસ પોઈન્ટ બાર. અહીં આપણે બંને દર્શાવી દઈએ, તથા અહીં કુલ આવૃત્તિ પહેલાં મધ્યક દર્શાવીએ, મધ્યક એક્સ બાર, મધ્યક રકમમાં કેટલો આપેલો છે, બાવીસ પોઈન્ટ બાર આપેલો છે. અને કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ એટલે આપણે એને સિગ્મા એફ આઈ કહીશું, એ પણ રકમમાં આપેલી છે એકસો ને પચીસ. અહીં આપણે અગાઉના દાખલામાં શું શીખ્યા, જ્યારે એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે રકમમાં એક કિંમત આપેલી હશે, જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે બે કિંમતો આપેલી હશે. અહીં આપણે બે ખૂટતી આવૃત્તિ શોધવાની છે, એટલે મધ્યક પણ આપેલો છે જે આપણે અહીં દર્શાવે બાવીસ પોઈન્ટ બાર, અને કુલ આવૃત્તિ એટલે કે એકસો ને પચીસ આપેલી છે. હવે આપણે એક ગણતરી સૂત્ર ઉપરથી થશે, એક ગણતરી એટલે સિગ્મા એફ આઈ ડી આઈ એટલે સૂત્ર ઉપરથી થશે, અને મધ્યક આપેલો છે એટલે મધ્યકના સૂત્ર ઉપરથી થશે, અને કુલ આવૃત્તિ આપેલી છે એટલે એક ગણતરી આપણે કુલ આવૃત્તિ ઉપરથી થશે. બસ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, મધ્યક આપેલો છે એટલે એક એક ગણતરી આપણે અહીં ડબલ ગણતરી થાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. મધ્યક આપેલો એટલે મધ્યક ઉપરથી એક ગણતરી થાય છે, કુલ આવૃત્તિ આપેલી છે એટલે આપણે કુલ આવૃત્તિ આના ઉપરથી ગણતરી કરવાની. સૌ પ્રથમ આપણે આની ગણતરી દર્શાવી દઈએ, તો લખીએ કુલ આવૃત્તિ બરાબર એકસો પચીસ છે, એટલે આપણે લખીએ સિગ્મા એફ આઈ બરાબર એક્સ પ્લસ વાય પ્લસ સત્યાસી. સિગ્મા એફ આઈની કિંમત કેટલી છે, એકસો ને પચીસ છે, બરાબર એક્સ પ્લસ વાય પ્લસ સત્યાસી. એકસો પચીસ ત્યાંના ત્યાં, પ્લસ સત્યાસી આ બાજુ આવશે તો માઇનસ સત્યાસી, બરાબર એક્સ પ્લસ વાય મળે છે. એકસો પચીસમાંથી આપણે સત્યાસી બાદ કરીએ, એ રકમમાં ગણતરી કરીએ, એકસો પચીસ માઇનસ સત્યાસી, એ દસકો લઈએ, એક આવશે દસ, દસ ને પાંચ પંદર, પંદરમાંથી સાત જશે તો આઠ, એકમાંથી આઠ ને દસકો લઈએ ઝીરો, એ દસ, દસ ને એક અગિયાર, અગિયારમાં આઠ જશે કેટલા આવશે, ત્રણ આવશે, એટલે આપણને કેટલા મળે છે, અડત્રીસ મળશે. માટે એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળશે, અડત્રીસ. અને આપણે પરિણામ નંબર એક આપી દઈએ. હવે બીજી ગણતરી આપણે કોના ઉપરથી દર્શાવીશું, કે મધ્યક આપેલો છે એટલે સૂત્ર ઉપરથી દર્શાવીએ. રકમમાં મધ્યક એક્સ બાર, એક્સ બાર કેટલા આપેલા છે, બાવીસ પોઈન્ટ બાર, એટલે એક્સ બારની કિંમત દર્શાવીએ બાવીસ પોઈન્ટ બાર. એ એટલે આપણા માટે ધારેલો મધ્યક કેટલો છે, સત્તર, એની કિંમત આપણે સત્તર દર્શાવી દઈએ, અહીં લખી દઈએ ધારેલો મધ્યક એ બરાબર સત્તર પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ, એ કેટલા મળે છે આપણને, ત્રણસો સિત્તેર પ્લસ પંદર વાય મળે છે, એને આપણે કૌંસમાં દર્શાવીએ, ત્રણસો સિત્તેર પ્લસ પંદર વાય. હવે જે સિગ્મા એફ આઈની કિંમત મૂકવાની છે, જો સિગ્મા એફ આઈની કિંમત આપણે અહીંથી મૂકીશું તો કદાચ ગણતરી આપણી લાંબી બની જશે, પરંતુ આપણને સિગ્મા એફ આઈ એટલે કુલ આવૃત્તિ છે, કુલ આવૃત્તિ આપણને રકમ આપેલી છે, કેટલી આપેલી એકસો ને પચીસ, એટલે આપણે કુલ આવૃત્તિની કિંમત કેટલી મૂકીશું, જે રકમમાં આપેલી હોય એ દર્શાવવાની છે. ખાસ આ ધ્યાન રાખવાનું છે, જો આપણે સિગ્મા એફ આઈની કિંમત અહીંથી મૂકીશું તો આપણી ગણતરી લાંબી થશે, એના કરતાં ડાયરેક્ટ આપણે અહીં સિગ્મા એફ આઈની કિંમત દર્શાવી શકીએ. હવે આપણે બાવીસ પોઈન્ટ બાર ત્યારે પ્લસ સત્તર આ બાજુ આવશે તો માઇનસ સત્તર, એટલે બાવીસ પોઈન્ટ બાર માઇનસ સત્તર, અહીં કેટલા બાકી રહેશે, ત્રણસો સિત્તેર પ્લસ પંદર વાય ભાગ્યા એકસો ને પચીસ. બાવીસ પોઈન્ટ બારમાંથી સત્તર બાદ કરીએ, આ રીતે બાદ થશે બાવીસ પોઈન્ટ બાર, સત્તર એટલે આપણે કેટલા સમજીશું, સત્તર પોઈન્ટ ઝીરો સમજવાના છે, બેની નીચે બે, એકની નીચે એક, ઝીરો. બાવીસમાંથી સત્તર જશે તો આપણને ખ્યાલ છે પાંચ આવશે, એટલે કેટલા મળશે, પાંચ પોઈન્ટ બાર મળશે. અહીં કેટલા આવશે, ત્રણસો સિત્તેર પ્લસ પંદર વાય ભાગ્યા એકસો ને પચીસ. હવે એકસો પચીસને ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લાવીએ, પાંચ પોઈન્ટ બાર ગુણ્યા એકસો પચીસ બરાબર ત્રણસો સિત્તેર પ્લસ પંદર વાય,
અહીં આપણે આ બંનેનો ગુણાકાર કરવો હોય તો ગુણાકાર પણ કરી શકીએ, અથવા 512 ભાગ્યા 100 લખીએ, ગુણ્યા 125 બરાબર 370 પ્લસ 15y થશે. અહીં આપણે સાદુરૂપ આપી દઈએ, 512 ત્યાંના ત્યાં, 25ના અવયવ પાડીએ, 25 × 125, અહીં 100ના અવયવ પાડી દઈએ, 25 × 100 થશે. એ 370 પ્લસ 15y, હવે 25 25 કેન્સલ થઈ જશે, 512ને આપણે 4 વડે ભાગી શકીશું, 4 એકા 4 થશે, 5 માંથી 4 જશે 1, ઉપરથી 1 નીચે લાવીએ, 4 2 8, 11 માંથી 8 જશે 3 આવશે, 2 નીચે લાવીશું, 4 8 32 થશે, 32 માંથી 32 જશે કેટલા આવે, 0, એટલે આપણે 512ને 4 વડે ભાગીએ કેટલા મળશે, 128 મળશે. અહીં દર્શાવીએ 128 ગુણ્યા કેટલા બાકી રહે છે, 5 બરાબર 370 પ્લસ 15y. હવે 128નો 5 સાથે આપણે ગુણાકાર દર્શાવીએ, 5 8 40 ને 0 વધી આવશે 4, 5 2 10, 10 ને 4 14નો ચોકડો વધી આવી 1, 5 એકા 5 ને 1 6 કેટલા મળે, 640 મળે છે, પ્લસ 370 આ બાજુ આવશે તો માઇનસ 370 બરાબર કેટલા થશે, 15y. હવે 640 માંથી 370 આપણે એ બાદ કરીએ, 640 માઇનસ 370, 0 આવશે, 4 માંથી 7 ને 10 કો લઈએ, અહીં 5 આવશે 10, 10 ને 4 14, 14 માંથી 7 જશે 7, 5 માંથી 3 જશે તો 2, એટલે કેટલા આવશે, 270 બરાબર કેટલા મળે છે, 15y. પદો ઉલટાવી લખીએ, 15y બરાબર 270 આવે છે. હવે 15ને ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં લઈએ, તો માટે અહીં આપણે દર્શાવીએ, વાય બરાબર 270 ભાગ્યા 15, અહીં ભાગાકાર દર્શાવીએ રબકાપમાં, 270 ભાગ્યા 15, 15 એકા 15, 15 2 30 વધી જાય છે, એટલે 15 એકા 15 કરવા પડશે, 7 માંથી 5 જશે 2, ઉપર 2 માંથી 1 જશે 1, 0 નીચે લાવીએ, 15 8 120 થશે, એટલે કેટલા આવે છે, 18 આવે છે. તો આમ આપણને એક ખૂટતી આવૃત્તિ મળે છે, કેટલી મળે છે, 18. બીજી ખૂટતી આવૃત્તિ આપણે એક્સની કિંમત શોધવી હોય તો વાયની કિંમત આપણે ક્યાં મૂકીએ, પરિણામ 1માં મૂકીએ, એટલે આપણને એક્સની કિંમત મળી જશે. અહીં આપણે દર્શાવીએ, વાયની કિંમત અહીં પરિણામ 2 આપવું તો પણ આપી શકીએ, પરિણામ 2ની કિંમત પરિણામ 1માં મૂકતા, પરિણામ 2ની કિંમત 1માં મૂકતા, પરિણામ 1 કયું છે આપણી પાસે, એક્સ પ્લસ વાય બરાબર 38, એ પૈકી વાયની કિંમત કેટલી છે, 18. તો વાયની જગ્યાએ આપણે 18 દર્શાવીએ, એક્સ પ્લસ 18 બરાબર 38, પ્લસ 18 પેલી બાજુ જશે તો માઇનસ 18 થશે, 38માંથી 18 બાદ કરશું કેટલા મળશે, 20 મળશે. તો આમ આપણને બે ખૂટતી આવૃત્તિ મળી જાય છે, પહેલી ખૂટતી આવૃત્તિ એટલે વાયની કિંમત 18 મળે છે અને એક્સની કિંમત કેટલી મળે છે, 20. તો આપણે છેલ્લે દર્શાવવું પડશે, આમ આપણે ધારેલું છે ને 15 થી 19 વર્ગની ખૂટતી આવૃત્તિ એક્સ, એટલે કેટલા મળે છે, 20. આમ 15 થી 19 વર્ગની ખૂટતી આવૃત્તિ એટલે કે એક્સ કેટલા મળે છે, 20 મળે છે. અને બીજો કયો વર્ગ હતો, 30 થી 34 વર્ગની ખૂટતી આવૃત્તિ, એના માટે આપણે કેટલા ધારે, વાય, અને વાયની કિંમત કેટલી મળે છે, 18 મળે છે.